ભાગવત સ્વરૂપા છે એટલા માટે જ જુઓ ભાગવત શબ્દની આગળ શ્રીમદ પદનો પ્રયોગ થાય છે. આપણે શું બોલીએ છીએ? શ્રીમદ ભાગવત. પ્રાયઃ બધા ગ્રંથો આગળ શ્રીમદ પદ નથી લખાતો. શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતા, એટલા માટે જ, કારણ કે શ્રીમદ એટલે શ્રીમદ એટલે કે શોભાયુક્ત. હવે આ સંસારમાં સર્વથી અધિક શોભાયુક્ત કોણ છે? તો સર્વથી શોભાયુક્ત તો ભગવાન સ્વયં. ઉનસે વિશેષ શોભા, ઉનસે વિશેષ મધુર ઓર કોણ હો સકતા હૈ? એટલે તો શ્રી મહાપ્રભુજીએ પણ એ શોભાયુક્ત જે સ્વરૂપ છે એનું વર્ણન કરતા આપ કહે છે, અધરમ મધુરમ વદદમ મધુરમ નયનૌ મધુરૌ હસિતૌ મધુરૌ હૃદયૌ મધુરૌ ગમનૌ મધુરૌ મધુરાધિપતે રખિલૌ મધુરમ મધુરાધિપતે રખિલૌ મધુરૌ મધુરાધિપતે રખિલૌ મધુરૌ. જિનકે એક એક અંગ, જિનકી એક એક ચેષ્ટાએ, જિનકે એક એક કાર્ય જો મધુર હૈ, એસે મધુરાધિપતિ શ્રી કૃષ્ણ. અને એમનું જ આ વાંગ્મય સ્વરૂપ એટલે ભાગવતની આગળ શ્રીમદ પદ રાખ્યો. એટલા માટે તો ભાગવતની આપણે યાત્રા કાઢીએ છીએ, આરતી કરીએ છીએ, પૂજન કરીએ છીએ. બધા ગ્રંથોની આરતી પૂજન થોડે પૂજા કરીએ છીએ, અને એ ભાગવતની આપણે શોભાયાત્રા કાઢીએ છીએ. આજે સુંદર પોથીયાત્રા, શોભાયાત્રા નીકળી, ખૂબ ઉત્સાહ ભાવપૂર્વક વૈષ્ણવ એમાં જોડાયા, આનંદ લીધો. કારણ કે ઠાકોરજીની યાત્રા છે, આ તો એક સાધારણ ગ્રંથ નથી. એટલે જ આ ગ્રંથના આગળ શ્રીમદ, કે આ જગતમાં સર્વથી શોભાયુક્ત ભગવાન છે અને ભાગવત એમનું જ નામાત્મક સ્વરૂપ છે, એટલે શ્રીમદ ભાગવત. ભાગવતની અનેકાનેક વ્યાખ્યાઓ કરવામાં આવી છે. ભાગવતઃ ઇદમ ભાગવતમ, અથવા તો ભક્તેભ્ય ભાગવતા યદ પ્રોક્તમ તદ ભાગવતમ. એટલે જે શાસ્ત્રમાં ભાગવત તત્વનું ચિંતન કરવામાં આવ્યું હોય એનું નામ ભાગવત. અથવા તો ભક્તો માટે ભગવાન દ્વારા કહેલું શાસ્ત્ર એ ભાગવત. તો આ ગ્રંથમાં ભાગવત સ્વરૂપનું ચિંતન કરવામાં આવ્યું છે, એટલે આ ભાગવત છે. ઘણા ગ્રંથોમાં ભાગવતની અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી છે. એક બીજી વ્યાખ્યા અનુસાર, ધર્માર્થ કામ મોક્ષાશ્ચ વક્તિવર્ણ ચતુષ્ટય તે પ્રાપ્યંતે યતો નેન તસ્માદ ભાગવતમ સ્મૃતમ. જે ગ્રંથમાં ધર્મ અર્થ કામ મોક્ષનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, જે ગ્રંથ ધર્મ અર્થ કામ મોક્ષ પ્રદાન કરે એનું નામ છે ભાગવત. ભાગવત તત્વનું ચિંતન આમાં છે. હમ કિસકા ચિંતન કર રહે હૈ? આપણે આપણે કોના ચિંતનમાં હોઈએ છીએ? સવારથી સાંજ સુધી કોના ચિંતનમાં લાગેલા છીએ?
અને કહેવાય છે કે ભાઈ જેવું ચિંતન કરો જેસી મતી એસી ગતિ. હવે જો સંસારનું ચિંતન કરશો તો જીવ સંસારી બનશે, અને સંસારી બનશે તો એને શું મળશે એનાથી? તો શ્રી આચાર્યજી કહે છે, અતઃ સંસાર દુઃખસ્ય, કે સંસાર શું છે? સંસાર જ દુઃખનું કારણ છે. સંસારનો મતલબ અહેમતા મમતા, હું અને મારું, મેં ઓર મેરા. તો જ્યાં સુધી અહેમતા મમતા છે બુદ્ધિમાં મનમાં, અને એના લીધે જો જીવ સંસારનું જ સ્મરણ કરતો રહેશે, ચિંતન કરતો રહેશે, તો જીવ સંસાર પરાયણ બનશે, સંસારી બનશે, અને એનાથી શું મળશે? દુઃખ. અને એક બીજી બાજુ આપણે કોઈ પણ વ્યક્તિ એમ ઈચ્છા રાખે છે કે દુઃખની નિવૃત્તિ થાય, આપણે જ દુઃખને પકડીને રાખીએ છીએ, અને એક બાજુ એમ પણ ઈચ્છા કરીએ કે આ દુઃખ જીવનમાંથી કેવી રીતે નિવૃત્ત થાય, સુખ કઈ રીતે આવે. ત્રીજા સ્કંદમાં પણ વિદુરજીએ મૈત્રીજીને પ્રશ્ન કર્યો છે, કે પ્રત્યેક જીવ જ્યારે સુખના માટે કર્મ કરે છે તો એના જીવનમાં દુઃખ કેમ આવે છે? આપણે સંસારમાં સુખ છે એવું માની લીધું છે, બાકી સુખ છે નહીં, આભાસ માટે છે, આભાસ છે કેવલ. એટલે તો સમયની સાથે સાધનો પાત્રો બધા બદલાતા જાય છે. જેમ નાનું બાળક હોય, સૌથી પહેલા નાના બાળકને શેમાં મજા આવે? મામાં મજા આવે, આનંદ આવે. થોડોક મોટો થાય પછી રમકડામાં મજા આવવા લાગી જાય, થોડોક મોટો થાય પછી મિત્રો સાથે આનંદ, એનાથી સુખ મળે. પછી આગળ જાય તો પત્નીમાં, એનાથી આગળ જાય તો પુત્રમાં સુખ મળે છે, એનાથી આગળ જાય પૌત્રમાં આનંદ મળવા લાગી જાય છે. સમય કે સાથ સાથ સુખ કે પાત્ર બદલતે જાતે હૈ. જો કોઈ પણ સંસારની વ્યક્તિ કે વસ્તુમાં સુખ હોય તો પછી એ સુખ સર્વદા હોવું જોઈએ, બધાના માટે હોવું જોઈએ, પણ એવું નથી. એકને જેમાંથી મજા આવે છે એ જ વસ્તુ બીજાના દુઃખનું કારણ પણ બની શકે. જેમ કોઈને દુર્વ્યસન છે, તમાકુમાં આનંદ મળે છે એના સેવન કરવાથી, પણ ભૂલથી બીજો કોઈ જે નથી એનું સેવન કરતો એ ખાઈ લે તો એનાથી એને દુઃખ મળે છે. પરંતુ જો એ દૂર પદાર્થમાં જ જો સુખ હોય તો પછી એ સુખ બધાને મળવું જોઈએ. પણ એ સુખ બધાને નથી મળતું, એનો મતલબ એ છે કે એ પદાર્થમાં સુખ છે જ નહીં. ક્યોંકિ સુખ હોતા તો સબકો મિલના ચાહીએ ના, લેકિન સબકો નહીં મિલ રહા. એટલે જેમાં આપણે કલ્પના કરવા લાગી જઈએ, આપણે ધારી લઈએ કે આનાથી મને સુખ મળશે, પછી ધીરે ધીરે એમાંથી મળવા લાગે છે, વાસ્તવિકમાં એમાં સુખ છે નહીં. અને એ જ પાત્રો, એ જ વ્યક્તિ ધીરે ધીરે દુઃખના કારણ પણ બનતા જાય છે. અતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. તો કેવલ ઓર કેવલ એક આભાસ માત્ર છે, અને એનું જ જો આપણે ચિંતન કરીશું, સંસાર મિથ્યા છે ને એનું ચિંતન કરીશું, તો પછી જીવન મિથ્યારૂપ બની જશે. એટલે ચાણક્યએ પણ એની નીતિમાં કહ્યું છે કે સુખસ્ય મૂલમ ધર્મઃ, સુખ કા મૂલ ધર્મ હૈ. ધર્મ એવ હતો હંતિ
धर्मो रक्षति रक्षितः। जो धर्म की रक्षा करता है धर्म उसकी रक्षा करता है। तो जेवु जेनु चिंतन करीशु संसारनु चिंतन संसारी बनावशे दुख लावशे अने भगवाननु चिंतन भगवदीय बनावशे। अने भगवान केवा छे पूर्णमदः पूर्णमिदं भगवान पूर्ण है पूर्णात् पूर्णमुदच्यते। और संसार ए पूर्ण छे नहीं संसार पूर्ण कहाँ है तो ये अपूर्ण वस्तुओं नु चिंतन करवानो शु लाभ। એટલે તો આપણા આચાર્યો પણ આપણને ગાયો ના ગોપાલ મન લાગ્યો નરસાલ લીલા સુની ન સુબોધિની ન સાધુ સંગ પાયો હે રસિક કહે વારંવાર લાજ હુ ન આવે તો હે માનવ જન્મ પાયો હે કહાં લોકમાં। गायो ना गोपाल मन लागियो ना रसाल लीला सुनी न सुबोधनी न साधु संग पायो है रसिक कहे वारंवार लाजहु न आवे तो है मानव जन्म पायो है कहां लो कमायो है। शहराई जी कह रहे हैं कि भैया तो कुछ शर्म नहीं आ रही है तूने का कमायो मानव जन्म पाके का कमायो तेने तो मैंने तो पैसा कमाया એની સેવિંગ્સ કરી। અચ્છા અને તે જેની સેવિંગ્સ કરી એ સેવિંગ્સ તારી સાથે આવવાની છે એ તો બધું અહીંયા જ રહી જવાનું છે અને જે તારી સાથે આવવાનું છે એની તો કઈ સેવિંગ્સ કરી નહીં। ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોકે માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એક। શાસ્ત્ર કહેતા હૈ કે ધનાની ભૂમૌ જે ધન કમાવામાં મનુષ્ય પ્રવૃત્ત છે ધનમાં દોષ નથી ધન કમાવાની લાલસા ઈચ્છા ધન આવશ્યક છે ના નથી પરંતુ ધન જ જીવનનું સાર નથી। એના પાછળ આપણે એટલા ગાંડા થઈ જઈએ ને એના સિવાય બીજો આપણને સમય મળે જ નહીં સમસ્યા ત્યાં છે। અને એ જે ધન એ તો ભૂમિ પર રહી જશે ભાર્યા ગ્રહદ્વારી પત્ની ઘરના દરવાજા સુધી સાથ આપશે જનસ્મશાને સંબંધી સગા એ બધા સ્મશાન સુધી સાથ આપશે। દેહના લાલન પાલનમાં એટલા મશગુલ એમાં રહેલી એટલી આસક્તિ પરંતુ એ દેહ પણ આપણું નથી દેહશ્ચિતાયામ પરલોકે માર્ગે જ્યારે પરલોકના માર્ગ પે જબ યાત્રા નિકલેગી ઇસલીએ તો જબ યાત્રા નિકલતી હૈ વો અંતિમ યાત્રા જિસકો કહા જાતા હૈ તબ બોલતે હૈ ભાઈ રામ નામ સત્ય હૈ સત્ય હૈ સત્ય હૈ વહી સત્ય હૈ બાકી કુછ સત્ય ક્યું કેમ બોલીએ છીએ એ આપણને એ સમજાવે છે। પછી લોકો એમાં જોડાતા પણ હોય પછી ઘરે આવીને પછી પાછું બધું ભૂલી જાય પછી તો આ બધું સત્ય છે એટલી વાર તો રામ નામ સત્ય હૈ યે હમે એક મેસેજ એ સંકેત આપે છે કે ભૈયા યે સત્ય હૈ બાકી સબ તો દેહશ્ચિતાયામ પરલોકે માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એક। કેવલ અને કેવલ આપણા કરેલા સત્કર્મો ધર્મો કર્મ આપણા ધર્મ કાર્ય એ જ આપણી સાથે આવવાના છે। તો વૈષ્ણવો સેવિંગ્સ કરની હો તો યે ઇસકી સેવિંગ્સ કરો આની બાકી ઓલામાં લાગેલા એટલા બધા છીએ બહુ વધારે સેવિંગ્સ થઈ જાય તોય તકલીફ પડે પછી કાઢવા પડે અકાઉન્ટમાંથી પણ નહીં હમણાં બધી આ કેટલા બધા હમણાં એક વર્ષમાં જોવા જોઈએ નોટબંધી થઈ ને પછી જીએસટી આવ્યું ને આ બધું કેટલી બધી વાતો થઈ
પછી બહુ વધારે હોય તોય લોકો ગભરાઈ જાય. હોય તોય ચિંતા, ન હોય તોય ચિંતા, આમાં એ ચિંતાનું જ કારણ છે. તો કહેવાનો તાત્પર્ય શહેરાઈજી બી આજ્ઞા કરે છે, માનવ દેહ પાયો હે કહાં લો કમાયો હે, તો આ બધું કમાવા માટે આપણને વૈષ્ણવો આ દુર્લભ માનવ જન્મ મળ્યો છે. અને આ દુર્લભ માનવ જન્મમાં આ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ એ પણ પરમ દુર્લભ છે. આ ભાગવત જેમાં ભાગવત તત્વનું ચિંતન આપણે બધા આ 7 દિવસ ભાગવત તત્વનું ચિંતન કરવા માટે, કારણ કે એનું ચિંતન કરવાથી, શ્રવણ કરવાથી પૂર્ણાનંદો હરીશ તસ્માત, જો પૂર્ણાનંદ હે એમનું ચિંતન કરવાથી વાસ્તવિકમાં આપણને બધાને આનંદ જોઈએ છે, તો એ ચિંતન કરવાથી આપણને આનંદનો અનુભવ થશે. આ એકમાત્ર સાધન આનંદ પ્રાપ્ત કરવાનો. કૃષ્ણ એવ ગતિર મમ, કૃષ્ણ એવ ગતિર મમ, તો બસ એ ગતિ રખો. આ કથાને શ્રવણ કરવાની ગતિ, સત્સંગ માટેની ગતિ, સદકાર્ય કરવાની ગતિ, અને એ ગતિમાં જ વૈષ્ણવો આનંદ છે. આ શ્રીમદ ભાગવત જેમાં ભાગવત તત્વનું ચિંતન કરવામાં આવ્યું એટલે ભાગવત, એટલા માટે જ આ ભાગવત ઉપર ઘણા આચાર્યોએ ટીકા લખી. ઘણા આચાર્યોએ 80 થી વધારે ટીકાઓ આ શ્રીમદ ભાગવત ઉપર લખાઈ છે, અને એ બધી ટીકાઓમાં શ્રીધરી ટીકા, વંશીધરી, અન્વિતાર્થ બોધની, ગુઢાર્થ દીપિકા, ચૂર્ણિકા, આ બધી પ્રમુખ ટીકાઓ છે. પણ એ બધી ટીકાઓમાં આ એક નિર્વિવાદિત વાત છે કે અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી રચિત શ્રી સુબોધનીજી નામની ટીકા છે એ સર્વોત્તમ ટીકા છે, એમાં કોઈ સંશય નથી. આપણા એકમાત્ર આચાર્ય શ્રી વલ્લભ એવા છે કે એમણે નિબંધમાં આપ સ્વયં લખે છે કે મારા પ્રાગટ્યનું પ્રયોજન શું છે. આચાર્યજી આજ્ઞા કરે છે, અર્થં તસ્ય વિવેચિતું નહિ વિભુર વૈશ્વાનરાદ્વાપતે અન્યસ્તત્ર વિધાય માનુષતનુ માં વ્યાસવચ્છેપતિ દત્વાજ્ઞા કૃપાવલોકનપટુ યસ્માદ અતો હં મુદા ગૂઢાર્થં પ્રગટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયં. શ્રી ભાગવતની વ્યાખ્યા ઘણા આચાર્યોએ કરી, તો છતાં પણ શ્રી સુબોધનીજી પ્રગટ કરવાની પ્રવૃત્તિ શા માટે શ્રી આચાર્યજી કરી છે એનો ઉત્તર શ્રી મહાપ્રભુજી પોતે આપે છે. શ્રી આચાર્યજી કહે રહે, અર્થમ તસ્ય વિવેચિતું નહિ વિભુર વૈશ્વાનરાદ વાક્પતે, કે શ્રી ભાગવતનો અર્થ વિરોધ પરિહાર કરી યથાર્થ રીતે બતાવો. ઘણા આચાર્યોએ ટીકા લખી પરંતુ અર્થ વિરોધ થઈ જાય, એક પ્રસંગનો બીજા પ્રસંગ સાથે સમન્વય ન થાય. શ્રી આચાર્યજી કહે છે કે ભાગવતના ગૂઢાર્થને અર્થ વિરોધ પરિહાર કરી યથાર્થ રીતે બતાવો, આ કાર્ય કરવાની શક્તિ કેવલ અને કેવલ અગ્નિમાં છે. અને અગ્નિ એટલે કોણ? તો કે અગ્નિ એટલે કે વાણી, વાણીના પતિ એ અગ્નિ છે. અને વાણી એટલે શું? વાણી એટલે સરસ્વતી.
અને સરસ્વતી એ પતિવ્રતા છે, એટલા માટે એ પોતાનો અભિપ્રાય પોતાના પતિ આગળ જ ખોલે છે. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાનો મનનો જે ભાવ અભિપ્રાય જે છે એના પતિ આગળ જ પ્રગટ કરે છે, એમ વાણી એટલે કે સરસ્વતી, અને સરસ્વતી એનો જે અભિપ્રાય જે છે એ અભિપ્રાય કોના આગળ પ્રગટ કરે? તો કે એના પતિ આગળ. અને એના પતિ એટલે કોણ? તો કે અગ્નિ. તો સરસ્વતી પતિવ્રતા છે, તો એનું શુદ્ધ સ્વરૂપ એના પતિ અગ્નિ રૂપને જ એ બતાવે છે, બીજાને નથી બતાવતી. તેથી જ અગ્નિ વિના શ્રીમદ ભાગવતનું સ્પષ્ટીકરણ કરવાનું બીજા કોઈની અંદર સામર્થ્ય છે જ નહીં, એમ વિચારીને ભગવાને અગ્નિને મનુષ્ય દેહમાં પ્રગટ કરીને ભાગવતાર્થ પ્રગટ કરવાની આજ્ઞા શ્રી આચાર્યજી કહે છે કે મને આપી. અને વિષ્ણુની જ્ઞાન કલાના અવતાર શ્રી વેદ વ્યાસજીને પ્રસન્ન કરનારો શ્રીમદ ભાગવત ગુડાર્થ હું પ્રગટ કરું છું. આ શ્રી મહાપ્રભુજી લખી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી કોણ હે? શ્રી વૈશ્વાનરાય નમઃ. આપ અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. આ કેવી અગ્નિ છે કે જે ક્ષણમપી એ વલ્લભના સાનિધ્યમાં રહે તો ભગવદ ભાવની તાપની અગ્નિ જેના અંદર પ્રગટ કરાવી દે એવી અગ્નિ એ શ્રી મહાપ્રભુજી, એ શ્રી વલ્લભ. તાપને વધારવા વાળા